સુમસામ રસ્તા, દરેક મકાનના દરવાજે તાળા, આખે આખું ગામ ઉજ્જડ, દુકાળ તો નથી પણ દુકાળ જેવી જ સ્થિતિ છે. પાણી નથી, ઘાસચારો નથી, અને એટલે જ કચ્છનો બની વિસ્તાર બેહાલ બની ગયો છે. આ શિરવાડા ગામના દ્રશ્યો છે. એક સમય અહીં 300 લોકો વસતા હતા, પણ હવે કોઈ પંખી પણ ઉડતું નથી. તંગીથી ત્રસ્ત લોકો હિજરત કરી ગયા છે. કોઈ પોતાની જમીન ના છોડે, કોઈ પોતાનું ઘર ના છોડે, કોઈ પોતાનું ખેતર ના છોડે, પણ બંને વિસ્તારના અનેક પરા વિસ્તારો છે કે જેમણે પોતાના ઘરબાર અને ખેતરો છોડ્યા. માત્ર આ એક લોક નથી, આ એક તાળું નથી, આ એક જીવનને તાળું છે. લોકો પીવાનું પાણી અને માલઢોરને ઘાસચારો ન મળવાને કારણે ખાસ કરીને નાના શેરવડા ગામના અનેક પરા વિસ્તારો છે તે ખાલી થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ તે વિસ્તાર છે કે જ્યાં 30-35 મકાનો છે. તે 35 મકાનોના પરિવારના લોકો અહીંથી પોતે નીકળી, એટલે કે હિજરત કરી ગયા છે અને અલગ અલગ જગ્યાએ જઈને વસવાટ કરી રહ્યા છે. આખું ગામ સુમસામ છે. લોકો ક્યાં ચાલ્યા ગયા તે સવાલ પૂછવો હતો, પણ કોઈ માણસ દેખાય તો ને? આખે આખું ગામ ફરી વળ્યા, પણ કોઈ ન મળ્યું. આખરે પાડોશી ગામના લોકો દેખાયા, જેમણે વ્યક્ત કરી શિરોડા ગામના માલધારીઓની મજબૂરી. છોડો કે દુકાળને કારણે છોડી દીધો છે ને, 3-4 મહિના થઈ ગયા છે. એ વાડી વિસ્તાર નીકળી ગયા છે પશુ લઈને. એ ઘાસ માટે, ઘાસ મળતો જ નથી. એવી રીતે નીકળી ગયા છે ગુજરાત. પશુઓને બચાવવા લોકોએ પોતાના મકાનો છોડી દીધા. અહીં કોઈ વસ્તી તો નથી, બસ નિશાશા રહી ગયા. ગામનું ધ્યાન રાખવા એકલ દોકલ યુવાન રોકાયા, બાકીના તમામ હિજરત કરી ગયા. બધા ઘરને તાળા છે, જો અમીર લોકો છે એના તાળા છે, ગરીબ લોકોને તાળા નથી, એમ જ મૂકીને ભાગી ગયા. અચ્છા, હા, અમારે ભરોસે. મુશ્કેલી બહુ છે. હા, બહુ મુશ્કેલી છે. શું મુશ્કેલી પડે છે એટલે? ઘાસચારાની, હા, પાણીની, ઘાસચારાની છે મુશ્કેલી. સરકારે જાહેરાતો કરી હતી મદદની, પરંતુ સહાયની વાત આવે ત્યાં સુધી ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. વિકાસની વાતોએ જો વાસ્તવિકતાનો આકાર લીધો હોત તો આવો શાંત કોલાહલ કાળજું ન ચીરી જાત. આ તસવીર ગુજરાતની છે, તે ગુજરાતની જે વિકાસનું રોલ મોડેલ છે, તે ગુજરાત જ્યાં નર્મદાનો ડેમ છે, અને તે ગુજરાત કે જ્યાં વાઇબ્રન્ટ ગુજરાતની તસવીર દર 2 વર્ષે સામે આવે છે અને કરોડો રૂપિયાના MOU થાય છે, પણ સરકાર પ્રાથમિક સુવિધા આપવામાં કદાચ અહીં નિષ્ફળ ગઈ છે. અને તે જ કારણોસર આખો પરા વિસ્તાર છે તે ખાલી થઈ ચૂક્યો છે. આસપાસના ગામના લોકોનું પણ કહેવું છે કે આ વિસ્તારમાં જો સરકારે ઘાસચારાની મદદ કરી હોત તો આ લોકોને સ્થળાંતર ન કરવું પડ્યું હોત. 300-400ની વસ્તી ધરાવતો આ પરા વિસ્તાર અત્યારે ખાલી થઈ ચૂક્યો છે. કોણ ક્યાં ગયું તે કોઈને ખબર નથી, કોણે ક્યાં વસવાટ કર્યો તે પણ કોઈને ખ્યાલ નથી. TV9ની ટીમ પહોંચી આ ગામની મુલાકાત લીધી ત્યારે આ ગામની તસવીર સામે આવી, અને અમે આ તસવીરને સરકારની સામે અને લોકોની સામે મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કદાચ સરકારને આ લોકોની મુશ્કેલીનો ખ્યાલ આવે તો ફરી એકવાર કોલાર ધરાવતું ગામ, એટલે કે જે ગામ હતું, તે ફરી એકવાર વસી શકે. કેમેરામેન જીતેન્દ્ર પટેલ સાથે ભૌમિક વ્યાસ, TV9, નાના સરાવડા, પરા વિસ્તાર. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. અંગ દઝાડતી ગરમી, 45 ડિગ્રીથી વધુ તાપમાને સૂર્ય તપે છે, અને આ તપતા સૂર્યમાં કચ્છી માંડુ કણસી ઉઠે છે, કારણ કે ધોમધખતો તાપ પાણી ઉડાવી જાય છે. કોરું ધાકોર કચ્છ તરસે છે. રાપર આસપાસની સ્થિતિ તો વધુ ગંભીર છે. કેટલાક કૂવા છે તેમાં પાણી પણ છે, પરંતુ કૂવાનું પાણી પીવાને લાયક જરાય નથી. પાણી આવતું નથી. આ કૂવો જોયો, એમાં ખારું પાણી છે. ગામ આખું પાણી ભરતું તો પણ પાણી આ ઝાડા થઈ જાય છે. ટેન્કર આવતો નથી. અધિકારી ભૂજ જાય તો અધિકારી જે પાણી મળશે, પાણી મળતું નથી. આ ગુજરાત સરકાર તો પાણી કહે આવશે, પણ એ અધિકારી જે ભુજના અધિકારી છે એ જવાબ આપે છે એ પાણી બહુ મુશ્કેલી છે. 1000 રૂપિયા ટ્રેક્ટરને આપી છે, અને 1000 રૂપિયા આ ગરીબ માણસ ક્યાં 1000 રૂપિયા આપે? જો જેને પાસે પૈસા છે એ તો આપે, પણ ગરીબની તમે હાલત જોવો છો. કૂવામાં મીઠું પાણી નથી, ખારું પાણી બીમાર પાડે છે, છતાં પીવાના પાણીનો આ એ જ સહારો છે.
અહીં સરકારી ટેન્કર આવે છે, પરંતુ તેનો કોઈ સમય નક્કી નથી. જો એકાદ ટેન્કર આવી પણ જાય તો લોકો ટોળે વળી જાય છે, કારણ કે બીજી વાર પાણી ક્યારે આવશે તેની કોઈને જાણ નથી હોતી. પછી તો ફરી એ જ ખારા કુવા એકમાત્ર આધાર સાબિત થાય છે. ખારો પાણી સાહેબ, મીઠો મળે ને તો પાણી કરો કઈ. હા, ખારું પાણી જોડે. ખારું પાણી નથી મળતો, મીઠો તો હું શકો પે મીઠે પાણી લાતા. સાહેબ, આખો દિવસ ખોવા મથા પાણી ભરું છું, મીઠો કેતા મળતો નથી. અહીંયા સરકારના ટાકર આયા થા, અમે ભરવા નતા દેવા છે. હવે જે તો માડસ ને સમા એ કહેતા હતા કે આમ લડકી કે પાણી ભરવા તો આમ સમા માડું માણા એ વળ જતા. 2014ની ચૂંટણીમાં આ જ ગુજરાત મોડેલને દેશની સામે રજૂ કરાયું હતું. આ એ જ ગુજરાતની તસવીર છે, આ એ જ ગુજરાત છે જે પાણી વિના તરસી રહ્યું છે. જે હાથમાં પુસ્તક હોવું જોઈએ, જે હાથમાં પેન હોવી જોઈએ, તે હાથમાં અત્યારે રસ્સી છે અને રસ્સીની સાથે બાંધેલ એક ટબલર છે. કારણ છે, કચ્છના અંદરના વિસ્તારોમાં પાણીની તકલીફ છે. અને તમે જોઈ શકો છો કે આખા ગામમાં જ્યારે એક કૂવો હોય છે, એ કૂવામાંથી ખાસ કરી અને પાણી ભરવા માટેની આ મહેનત છે. એ કૂવામાં સવારે 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી આ જ રીતના બાળકો હોય, મહિલાઓ હોય, આ જ રીતના ટબલરથી પાણી ખેંચે છે અને તે પાણી પોતાના ઘરે લઈ જાય છે. કે જે રીતના સ્થિતિ બની રહી છે તે સ્થિતિ ગુજરાતની જ છે. અને આ વાસ્તવિકતા છે કે જે ગુજરાતને રોલ મોડેલ તરીકે દેશમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે તે ગુજરાતના કેટલાક વિસ્તારોની સ્થિતિ કેવી છે, કે જ્યાં નાની ઉંમરના બાળકો હોય કે મહિલાઓ હોય, તે દરેક લોકોને આ જ રીતના સવારથી સાંજ સુધી મહેનત કરવી પડે છે બે બેડા પાણી માટે. કારણ કે કહેવાય છે કે પાણી વગર જીવન અશક્ય છે અને પાણી વગરનું જીવન જીવવું પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલ છે. અને તેથી જ પોતાના જીવનને ટકાવવા સવારથી સાંજ સુધી એક એક બેડા માટે આ જ રીતના મહેનત કરે છે. કેમેરામેન જીતેન્દ્ર પટેલ સાથે ભૌમિક વ્યાસ, TV9 ખાવડા. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.